गुड मॉर्निंग बाळको, धोरण 3 विषय गुजराती કલશોલ પાઠ 10 ભાગ 4। તો બાળકો ભાગ 3 ની અંદર આપણે પ્રશ્નના જવાબ, ખરા ખોટા, સાચા વાક્ય સામે રાઈટની નિશાની, વાક્યની ક્રમમાં ગોઠવણી, ખોટો અક્ષર કે શબ્દ શેકી વાક્ય ફરીથી લખો અને કૌંસમાંથી લાગુ પડતા વિધાનોને વાંચી અને ખાલી જગ્યા પૂરો, એના વિશે આપણે અભ્યાસ કર્યો। હવે આગળ જોઈએ તો હવે આગળ આવે છે કે કેવી મજા। એક ગીત આપેલું છે કે અમે ફેર ફુંદરડી ફરતા હતા, અમે ફેર ફુંદરડી ફરતા હતા, ફેર ફુંદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા, ભાઈ પડી જવાની કેવી મજા। અમે સંતા કુકડી રમતા હતા, અમે સંતા કુકડી રમતા હતા, સંતા કુકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા, ભાઈ પકડાઈ જવાની કેવી મજા। અમે આંબલી પીપળી રમતા હતા, અમે આંબલી પીપળી રમતા હતા, આંબલી પીપળી રમતા રમતા સંતાઈ જવાની કેવી મજા, ભાઈ સંતાઈ જવાની કેવી મજા। અમે બિલ્લી ઉંદર રમતા હતા, અમે બિલ્લી ઉંદર રમતા હતા, અમે ચૂચુ મ્યાઉ મ્યાઉ કરતા હતા, અમે ચૂચુ મ્યાઉ મ્યાઉ કરતા હતા, ચૂચુ મ્યાઉ મ્યાઉ કરતા કરતા નાસી જવાની કેવી મજા, ભાઈ નાસી જવાની કેવી મજા, ભાઈ નાસી જવાની કેવી મજા। તો બાળકો અહીંયા એક રમત વિશેની વાત કરી છે અને કે આ બાળકો કઈ કઈ રમત રમે છે અને એમાં એમને કેવી મજા પડે છે એના વિશે વાત કરી છે। તો સૌપ્રથમ ફેર ફુંદરડીની વાત કરી છે કે ફેર ફુંદરડી એટલે તમે ચક્કડી રમો છો ને, તો એના વિશે, તો તમે ચક્કડી રમતા રમતા પડી જાઓ છો તો એમાં પણ એમને આનંદ આવે છે, પડવાનો પણ આનંદ છે અને એ લોકો મજા માણે છે। પછી આવે છે સંતા કુકડી, તો સંતા કુકડી આપણે રમીએ છીએ તો સંતાઈ જઈએ છીએ અને પછી પકડાઈ જઈએ છીએ, તો એ પકડાઈ જવામાં પણ આનંદ આવે છે એટલે કે મજા આવે છે। પછી છે આંબલી પીપલી, તો આંબલી પીપલીમાં પણ આપણે સંતાઈ જવાની મજા આવે છે, પેલામાં પકડાવાની મજા આવે છે, જ્યારે આંબલી પીપળીમાં સંતાઈ જવાની મજા આવે છે। પછી રમે છે કે બિલ્લી ઉંદર, તો એ લોકો અડધા માણસો બિલ્લી બને છે, અડધા બાળકો અને અડધા ઉંદર બને છે અને પોતે બિલ્લીનો અવાજ કરે છે ને ઉંદરનો અવાજ કરે છે, તો બિલાડી કેવો અવાજ કરે છે, મ્યાઉં મ્યાઉં, અને ઉંદર ચૂચુ, તો એ રીતે કે અમને ચૂચું અને મ્યાઉ મ્યાઉ કરવામાં પણ મજા પડે છે અને પછી એની સાથે અમે નાસી જઈએ છીએ તો નાસી જવામાં પણ અમને બહુ જ આનંદ થાય છે, મજા આવે છે। તો અહીંયા બાળકોના રમતની આનંદની વાત કરી છે। તો અહીંયા વાતચીતના પ્રશ્નો આપેલા છે કે જોડીમાં તમે ફેર ફુંદડી રમો, તમને કેવી મજા પડી તે કહો, આ ગીતમાં આપેલી હોય એમાંથી તમને કઈ કઈ રમત ગમે છે, પછી ઘરમાં અને શાળામાં સંતા કુકડી રમો ત્યારે તમે ક્યાં સંતાઓ છો, તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કાઢતા આવડે છે, વર્ગમાં બધાને સંભળાવો, ઘરમાં બેસીને રમવાની કઈ કઈ રમત તમે જાણો છો, બિલ્લી ઉંદર રમવામાં તમને શું બનવું ગમે છે કે કેમ, આંબલી પીપલી કઈ રીતે રમાય તે તમારા શિક્ષક પાસેથી જાણો, તમને જેટલી રમતના નામ આવડતા હોય તે કહો અને તે કેવી રીતે રમાય તે પણ કહો। તો આના વિશે આપણે વાતચીત કરવાની હતી। હવે આગળ આવે છે કે કૌંસમાં રમતના નામ આપ્યા છે, અહીંયા કૌંસની અંદર રમતના નામ આપેલા છે કે આ રમતો નીચેના વાક્યોમાંથી જેને લાગુ પડે તેની સામે આપણે લખીશું। તો અહીંયા કબડ્ડી, આંબલી પીપલી, સંતા કુકડી, પાંચીકા અને ચોર સિપાઈ, આમ આટલી રમતોના નામ આપેલા છે, તો આપણે હવે એને યોગ્ય ક્રમમાં એટલે કે યોગ્ય રીતે ગોઠવીએ। તો પહેલું વાક્ય છે કે મહેશ ઝાડ પર ચડી ગયો, તો આપણે ઝાડ પર ચડવાની કઈ રમત હતી, તો ત્યાં શું આવશે, આંબલી પીપળી। હવે આવે છે છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ, તો સંતાઈ જવાની કઈ રમત હતી,
संता कुकड़ी, तो अहीं शू लखीशु आपणे संता कुकड़ी। હવે આગળ છે કે રૂપા એક જ શ્વાસે કંઈક બોલી ગઈ, તો એક શ્વાસે બોલવાની કઈ રમત છે? બોલો, કબડ્ડી। તો ત્યાં શું આવશે? કબડ્ડી 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 બોલો છો ને, કબડ્ડી રમો ત્યારે, તો એક શ્વાસે આપણે બોલીએ છીએ ને કબડ્ડી કબડ્ડી, તો તે રમત કઈ છે? કબડ્ડી। હવે કેરવીએ ચોરને પકડી પાડ્યો, તો ચોરને પકડી પાડ્યો એ તો તમને ખબર પડી ગઈ એટલે સરસ, ચોર સિપાઈ, કઈ રમત? ચોર સિપાઈ। હવે પૂજા કચુકા ઉછાળે છે, તો હવે આ તો સમજણ પડી, કઈ? કચુકા ઉછાળ, તમે કૂકરા રમો છો તો અહીંયા કઈ રમત આવે છે? આપણા પુસ્તકમાં એનું નામ આપેલું છે પાંચીકા, તો એ પાંચીકા છે। તો આ રીતે મહેશ ઝાડ પર ચડી ગયો, આંબલી પીપળી રમતો હતો, છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ કે સંતા કુકડી રમતી હતી, રૂપા એક જ શ્વાસે કંઈક બોલી ગઈ એટલે કે કબડ્ડી રમતી હતી, કબડ્ડી કબડ્ડી, કૈરવી એક ચોરને પકડી પાડ્યો તો ચોર પોલીસ, પૂજા કચુકા ઉછાળે છે તો પાંચીકા। હવે આગળ આપણે જોડકા જોડવાના છે કે રમતના નામ આપેલા છે અને એ રમતમાં તમે શું કરો છો, કઈ રીતે રમો છો એ આગળ અહીંયા આપેલું છે। તો અહીંયા ફેર ફૂંદરડી, તો તમે ફેર ફૂંદડીમાં શું કરો છો બાળકો? બોલો, આમાંથી શું કરો છો? ગોળ ગોળ ઘૂમો છો, હા, તો ગોળ ફેર ફૂંદડી ફરતા ફરતા પડી જવાની મજા આવે એટલે ગોળ ગોળ ઘૂમવાની મજા પડી, તો ત્યાં શું આવશે? ચ, કે ફેર ફૂંદરડી, તો ગોળ ગોળ ઘૂમવાની મજા, તો એમાં તમને શેની મજા આવે છે? ગોળ ગોળ ઘૂમવાની મજા। હવે ક્રિકેટ, તો ક્રિકેટમાં શું કરો છો? કેચ, કેચ કરો છો, બોલને કેચ કરો છો ને, હા, તો કેચ પકડવાની પણ મજા, તો એમાં શું આવશે? ગ, એમાં ગ આવશે, કે ક્રિકેટમાં કેચ પકડવાની મજા આવે છે। હવે સંતા કુકડી, તો સંતા કુકડીમાં શું કરો છો? પહેલું જ આવે છે કે છુપાઈ જાઓ છો ને સંતા કુકડીમાં, તો છુપાઈ જવાની મજા આવે છે, તો આમાં ક આવશે, સંતા કુકડીમાં છુપાઈ જવાની મજા। હવે આંબલી પીપળી, આંબલી પીપળી, તો આંબલી પીપળીમાં શું કરો છો તમે? બોલો, ઝાડ પર ચડી જાઓ છો, તો ઝાડ પર ચડવાની મજા લો છો, તો ત્યાં શું આવશે? ખ, કે ઝાડ પર ચડવાની મજા। હવે ફૂટબોલ, તો ફૂટબોલમાં શું કરો છો તમે? ફૂટબોલ પકડવાની કોશિશ કરો છો અને પછી લાત મારીને ગોલ કરો છો, તો અહીંયા ગોલ કરવાની મજા આવે છે ને તમને, તો ત્યાં ગ આવશે, ત્યાં ગ આવશે, કે ફૂટબોલમાં ગોળ ગોળ ઘૂમવાની મજા। ફરીથી આપણે જોઈએ ફેર ફૂંદડી, એટલે કે ફેર ફૂંદડીમાં શું કરો છો? ગોળ ગોળ ઘૂમવાની મજા, ક્રિકેટ એટલે કે કેચ પકડવાની મજા, સંતા કુકડી એટલે કે છુપાઈ જવાની મજા, આંબલી પીપળી તો ઝાડ પર ચડવાની મજા, ફૂટબોલ તો ગોલ કરવાની મજા। હવે આગળ જોડીમાં બોલાય તેવી બીજી રમતો કઈ? તો અહીંયા દાખલા તરીકે આપેલું છે જેમ કે આંબલી પીપળી, તો એવી જોડીમાં બોલાય એવી રમત કઈ છે? અહીંયા ખો છે, તો શું આવશે? ખો ખો, ખો ખો રમત બોલો છો, રમતનું નામ છે ને। હવે બીજો નંબરમાં છે ગિલ્લી, તો ગિલ્લી દંડા, ગિલ્લી દંડાની રમત રમો છો ને, ગિલ્લી દંડા। હવે ઉંદર, તો પેલા ગીતમાં આપણે જોયું હતું ને ઉંદર બિલ્લી, તો ઉંદર બિલ્લી। હવે બાસ્કેટ, તો બાસ્કેટ બોલ, બાસ્કેટ બોલ। હવે અડકો દડકો, અડકો દડકો રમો છો હવે, તો અડકો દડકો। હવે ધમાલ ધોકો, ધમાલ ધોકો, ફરીથી ખો ખો, ગિલ્લી દંડા, ઉંદર બિલ્લી, બાસ્કેટ બોલ, અડકો દડકો, ધમાલ ધોકો। તો આગળ આવે છે વાંચો, કે જૂથમાં બેસી વાંચી અધૂરી વાત પૂરી કરવા કહો, તો અહીંયા વાત આપેલી છે એ અધૂરી છે તો એને પૂર્ણ કરવાની છે, તો આપણે વાંચીએ, તો સાંજનો સમય હતો, અંધારું થવાની હજુ વાર હતી, હું ખુરશીમાં બેઠી હતી, ખુરશીને હિંચકાની જેમ હલાવતી હતી, હું વિચારતી હતી કે હજી કોઈ રમવા બોલાવવા કેમ નથી આવ્યું, ત્યાં તો મેં દ્રષ્ટિને બૂમ સાંભળી અને હું તો ફટાફટ બેટ લઈને રમવા દોડી, અમારા ફળિયાથી જરા દૂર મેદાન
હતું અને અમે રોજ ત્યાં જ રમવા જતા અમારું રમવાનું બરાબર જામ્યું ત્યાં ધ્રુમિલે એક જોરદાર ફટકો માર્યો દડો વાડામાં જતો રહ્યો અમે દડો શોધતા હતા ત્યાં જ મારી નજર હવે આટલે સુધી વાર્તા આપેલી છે હવે એને આપણે પૂર્ણ કરવાની છે તો પછી મારી નજર એક ફૂલછોડ પર પડી તેની નીચે એક સાપ હતો સાપ પાસે દડો પડ્યો હતો દડાના અવાજથી સાપે ફેન ચડાવી અને ઊભો થઈ ગયો હતો હું તો ડરીને ભાગી મેં ધ્રુમિલને વાત કરી ધ્રુમિલ કેવો હતો નીડર હતો ધ્રુમિલ નીડર હતો તેણે સાપ પર પાણી છાંટ્યું અને સાપ ચાલ્યો ગયો અને ધ્રુમિલ દડો લઈને આવ્યો તો અહીંયા બાળકો આ ધ્રુમિલ છે એ નીડર છે કે એને સાપની ડર લાગી નહીં અને એને એને છે ને યુક્તિ સૂજી અને હોશિયારીથી કામ કર્યું અને સાપ પર પાણી છાંટ્યું એટલે કે સાપ ચાલો ગયો અને એનો દડો એને લઈ લીધો હવે અહીંયા નીચે તમારે ગૃહકાર્ય કરવાનું છે કે તમારા માતા પિતા કાકા કાકી દાદા દાદી કે કુટુંબના અન્ય સભ્યો બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા તે એમને પૂછીને નોંધ કરી લાવો એમાંથી કોઈ પણ બે રમત કેવી રીતે રમાય છે તે આપણે વર્ગમાં કહેવાની છે તો અહીંયા કોણ રમતા હતા ધારો કે તમારે અહીંયા માતા પિતા લખવાનું છે તો માતા પિતા લખવાનું તો કઈ રમત રમતા હતા એ લખવાનું રમતના નામ લખવાના પછી કાકા કાકી તો એમની રમતના નામ દાદા દાદી તો દાદા દાદીની રમતના નામ અને બીજા કોઈ કુટુંબના સભ્યો હોય તો એમના રમતના નામ તમારે લખવાના હવે આગળ મોટેથી ગાઓ અને ઓળખો કટકટ કણસલું નાના મોટા પગ મોટે ચાલે બાર ગાઓ મોટો ચાલે બાર ગાઓ અને ત્યારે નાનો મોડે ડગ તો બાળકો આ શું છે કે કટકટ કણસલું છે એને નાના મોટા પગ છે એમાંથી મોટો ચાલે છે બાર ગાઓ અને ત્યારે નાનો માંડે ડગ તો કટકટ અવાજ આવે છે નાના મોટા પગ છે એટલે એને બે ત્રણ પગ છે અને પછી એ ફટાફટ એક ફટાફટ ચાલે છે એ મોટો ચાલે છે અને નાનો એનાથી એ બાર ગૌ ચાલે ત્યારે એક ડગ માંડે છે તો આ શું છે બાળકો ઘડિયાળ શું છે ઘડિયાળ કે ઘડિયાળના કાંટા કેવા કટકટ અવાજ કરે છે ને અને મોટો કાંટો ફટાફટ ચાલે ત્યારે નાનો ધીરે ચાલે છે તો એ તો અહીંયા આવશે ઘડિયાળ હવે અહીંયા તમે બાળકો આગળ આવે છે કે ત્રણ ત્રણના જૂથમાં કામ કરો કોઈ એક ચિત્ર પસંદ કરી તેના વિશે જો ચર્ચા કરો જૂથના સભ્યો સાથે મળી તે ચિત્ર વિશે વર્ગને જણાવો તો અહીંયા આ ચિત્રો આપેલા છે એમાંથી કોઈ પણ ચિત્ર તમને ગમતું હોય તો એના વિશે તમે ચાર પાંચ વાક્યો લખો અને તમે અત્યારે ઘરે છો તો ઘરે મમ્મી પપ્પા સાથે એની વાતચીત કરો અને જ્યારે સ્કૂલમાં આવો ત્યારે તમારે કોઈ આમાંથી કોઈ જે તમને પસંદ હોય એના વિશે તમે 5-7 વાક્યો લખવાના અને પછી વર્ગની અંદર કહેવાના છે તો બાળકો અહીંયા આપણે પાઠ 10 પૂર્ણ થાય છે સ્વાધ્યાય પોથીનો અભ્યાસ આપણે PDF ફાઇલ દ્વારા કરીશું થેન્ક યુ